છો બાળ મિત્રો, મજામાં ને? વાલી મિત્રો, આપ પણ મજામાં હશો. આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. એકમ 19 અંતર્ગત તમે નવું નવું શીખી રહ્યા છો અને સાથે સાથે સ્વ અધ્યયન પોથીમાં લેખન પણ કરી રહ્યા છો. આજે ભાગ 3માં આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. લેખનની શરૂઆત કરીએ તે પહેલા સમાનાર્થી શબ્દો અને વિરોધાર્થી શબ્દો યાદ કરી લઈએ અને વાંચનનો મહાવરો પણ કરી લઈએ. તો ચાલો બાળ મિત્રો, આપણે સૌપ્રથમ સમાનાર્થી શબ્દોનું વાંચન કરીએ. સમાનાર્થી શબ્દો. બાળ મિત્રો, સમાનાર્થી શબ્દો એટલે તેના જેવો અર્થ ધરાવતા શબ્દો. જુઓ, માતા એટલે જ માં. તમારે ખૂબ ધ્યાનપૂર્વક વાંચન કરવાનું છે. વંદન, નમન. બીક, ડર. પ્રકાશ, અજવાળું. દિવાલ એટલે જ ભીંત. વૃક્ષ, ઝાડ. સવાર, પ્રભાત. સફેદ, ધોળું. નભ, આકાશ. ફૂલ, પુષ્પ. જુદા જુદા એટલે જ વિવિધ. ઉપવન, બગીચો. હવે આપણે વિરોધાર્થી શબ્દો જોઈએ. વિરોધાર્થી શબ્દો એટલે કે તે શબ્દનો સાવ ઉલટો જ અર્થ. ચાલો જોઈએ. રાત, દિવસ. વધુ, ઓછું. પૂનમ, અમાસ. લીલું, સૂકું. સુખ, દુઃખ. હસવું, રડવું. સવાર, સાંજ. સાચું, ખોટું. જરૂરી, બિનજરૂરી. કાળું, ધોળું. મોડું, વહેલું. તરવું, ડૂબવું. રંગીન, રંગવિહીન. મૂર્ખ, હોશિયાર. નકામું, કામનું. બાળમિત્રો, હવે તમે તમારી સ્વ અધ્યયન પોથી લઈ લો અને પેજ નંબર 118 તે ખોલવાનું છે અને એકમ 19 9 નંબરનું ત્રિકોણ. અહીંયા જુઓ મિત્રો, લખો. અહીં પહેલું ચિત્ર છોકરી હસે છે એટલે લખ્યું છે હસવું. ત્યારબાદ આ છોકરો તરે છે તો અહીંયા લખીશું તરવું. નીચેનું ચિત્ર રંગ બતાવે છે કાળું. અને અહીં ખૂબ સરસ અહીંયા લખીશું ધોળું. અને આ છોકરી રડે છે તો કયો શબ્દ આવશે? હા, રડવું. અને આ છોકરો ડૂબી રહ્યો છે, અહીંયા લખીએ ડૂબવું. હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જોડીએ. જુઓ મિત્રો, અહીં પણ શબ્દ લેખન કરેલું છે અને તેની સામે પણ શબ્દો આપેલા છે. તો જુઓ, અહીં સવાર, હસવું. અહીંયા તીરની દિશાથી બતાવ્યું છે હસવું, રડવું, એટલે કે અહીં વિરોધી શબ્દ આપ્યા છે. તો આપણે
તે જોડવાના છે। પ્રથમ અક્ષર સવાર, તો સવાર તેનો સાચો જવાબ સામે આપેલા શબ્દમાંથી શોધો। વાંચતા જાઓ અને યોગ્ય શબ્દ આવે એટલે જોડો। ખૂબ સરસ, સવાર સાંજ। તો લઈ લો પેન્સિલ અને જોડો। હવે આ શબ્દ જોડેલો છે, આગળનો શબ્દ જુઓ, વાંચો અને તેનો યોગ્ય શબ્દ શોધીને જોડો। તરવું। તરવું ડૂબવું, મોડું, હા મોડું તો વહેલું। મોડું શબ્દનો વિરોધાર્થી શબ્દ છે વહેલું। અને છેલ્લે કાળું, કાળું ધોળું। તમે અહીં પણ ચિત્રમાં તેવા શબ્દો જોઈ શકો છો, કાળું ધોળું। જુઓ બાળ મિત્રો, તમારી સ્વઅધ્યયન પોથીમાં આગળનું પેજ જુઓ, ચિત્ર વિશે 4-5 વાક્યો લખો। આપણે ચિત્રનું અવલોકન કરવાનું છે અને ચિત્રમાં જે દેખાય તે વાક્ય સ્વરૂપે લખવાનું છે। ચાલો ચિત્ર જુઓ। પહાડ છે, પહાડને ડુંગર પણ કહેવાય, અને તેની વચ્ચેથી ઝરણું નીકળે છે અને નદી બને છે, અને નદીમાં આ હા બતક તરે છે। અહીંયા કમળનું ફૂલ દેખાય છે। હા, હવે તમે ચિત્રનું અવલોકન કરતા જાઓ અને વાક્ય બનાવીને મને કહો। ચાલો વિચારો, પ્રથમ વાક્ય કયું લખીશું, પછીથી તમે લેખન કાર્ય કરશો। આ કુદરતી દ્રશ્ય છે, લેખન કરીએ। આ કુદરતી દ્રશ્ય છે। હવે બીજું વાક્ય કયું લખીશું? પાણીમાં બતક તરે છે, પાણીમાં બતક તરે છે। હવે જુઓ બાળ મિત્રો, હવે આગળનું વાક્ય બોલો અને આ વાક્યનું લેખન તમારે પછીથી કરવાનું છે। પાણીમાં કમળનું ફૂલ ખીલેલું દેખાય છે, નદીની પાસે ઘર છે, વાદળની પાસે સૂરજદાદા દેખાય છે, નદી કિનારે ઝાડ દેખાય છે। આ રીતે તમે બાકીના વાક્યનું લેખન કરશો। હવે આપણે આગળનું કાર્ય કરીએ। અહીં જુઓ મિત્રો, નો ની નું ના માંથી યોગ્ય શબ્દ લખો, એટલે કે આપણે અહીં આ ખાલી જગ્યામાં નો ની નું વડે ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરવાની છે, જેથી વાક્ય અર્થસભર બને। જુઓ મિત્રો, અહીં આપણને ઉદાહરણ આપ્યું છે, ગાંધીજીનું નામ મોહનદાસ ગાંધી છે। ગાંધીજીનું નામ અહીંયા નું પ્રત્યય લગાડેલો છે। હવે આપણે બીજું વાક્ય વાંચીએ અને અહીંયા શું આવે તે કહો। મુંબઈ ખાલી જગ્યા હલવો વખણાય છે, વિચારો, નો પ્રત્યય મૂકી અને તમે વાંચી જુઓ, મુંબઈ નો હલવો। હા, આ વાક્ય બંધ બેસતું બને છે, તો લખો, અહીં આવશે નો, મુંબઈ નો હલવો। હવે આગળનું વાક્ય વાંચીએ, શિવમ ખાલી જગ્યા પેન સારી છે,
શિવમ નો પેન, શિવમ ની પેન સારી છે. હા, અહીંયા ની અક્ષર મૂકવાથી ખાલી જગ્યા અર્થપૂર્ણ બને છે. શિવમ ની પેન. અને નંબર 4, સાબર ખાલી જગ્યા પગ પાતળા છે. સાબર નો પગ, સાબર ની પગ, સાબર નું પગ કે સાબર ના પગ? હા, સાબર ના પગ પાતળા છે, તો અહીં આપણે ના મૂકીશું. જો બાળ મિત્રો, હવે આપણે આગળના પેજનું લેખન કાર્ય કરી રહ્યા છીએ. પેજ ઉપર જુઓ, 10 નંબરના ત્રિકોણનું નિશાન છે. સમાનાર્થી શબ્દ જોડીને બાજુમાં લખો. આપણે અગાઉ પણ સમાનાર્થી શબ્દનો વાંચીને મહાવરો કરેલ છે, તો તમારે અહીં આપેલા શબ્દનો સાચો જવાબ સામે આપેલા શબ્દમાંથી શોધવાનો છે. તો જુઓ, અહીં લખ્યું છે ધનુષ્ય. એકવાર આપણે બધા જ શબ્દોનું વાંચન કરી લઈએ. ધનુષ્ય, પ્રકાશ, બીક, માતા, શાળા, આ બધા જ શબ્દોના જવાબ સામે આપેલા શબ્દમાં છે. તો વાંચીએ. અજવાળું, માં, બાણ, નિશાળ, ડર. હવે જુઓ, એક શબ્દ વાંચી અને તેનો જવાબ શોધી અને સામે આપેલા ખાનામાં લખીએ. ધનુષ્ય. બાળકો, વિચારો અને સાચો શબ્દ શોધી કાઢો. ધનુષ્ય. ધનુષ્યનો સમાન અર્થી શબ્દ છે બાણ. તો ચાલો લખીએ. અહીં આપેલા ખાનામાં લખવાનું છે ધનુષ્ય. અને જુઓ, વચ્ચે લીટી કરીને તેનો સાચો જવાબ લખો. ધનુષ્ય એટલે જ બાણ. હવે બીજો શબ્દ પ્રકાશ. ખૂબ સરસ. અહીં પણ તેનો સાચો જવાબ છે પ્રકાશ, એટલે અજવાળું. તો વચ્ચે એક લીટી છોડી અને તેની નીચે લખો પ્રકાશ એટલે અજવાળું. ત્રીજો શબ્દ છે બીક. બીક એટલે વાંચતા જાઓ. ખૂબ સરસ, ડર. બીક એટલે ડર. લખીએ, બીક એટલે જ ડર. માતા. માતા એટલે માં. માતા, તેનો સાચો જવાબ છે માં. આગળ શાળા. શાળા એટલે નિશાળ. અને હવે લખવાનું છે વિરુદ્ધાર્થી શબ્દો. જો બાળ મિત્રો, અહીંયા લખ્યું છે રડવું. તમે કહો અને તમારી જાતે જ લેખન કરો. જુઓ, ધ્યાન રાખજો, વિરોધાર્થી શબ્દ એટલે તેનો સાવ ઉલટો શબ્દ. રડવું, હા, હસવું. માતા, પિતા. સાચું, ખોટું. અહીંયા લખ્યું છે સારું. સારું નો વિરોધી શબ્દ બને છે ખરાબ. અને અંધારું તો અજવાળું. તમારે આ શબ્દોનું જાતે લેખન કરવાનું છે. હવે અહીં સૂચના વાંચીએ. ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણમાં આપ્યું છે ભાઈ, તો સામે લખ્યું ભાભી. ભાઈ, ભાભી. તો તે મુજબ અહીંયા તમે વિચારો અને મને કહો બકરી, તો અહીંયા શું આવશે? તો લઈ લો પેન્સિલ અને લખો બકરો.
સિંહણ. સાચો જવાબ બાળ મિત્રો સિંહ. માસા. અરે વાહ, ઝડપથી જવાબ આપી દીધો માસી. અને આગળ છે મોર. મોરની સામે લખીશું. હા, ડેલ જવાબ આવે મિત્રો. અને અહીં લખ્યું છે પત્ની, તો પતિ. તમે પણ લેખન કાર્ય કરી રહ્યા હશો. ખૂબ સરસ. તો હવે આગળના પેજની લેખન પ્રવૃત્તિ જોઈએ. બાળ મિત્રો, તમે અગાઉ શીખી ગયા છો તે જ પ્રમાણે નો, ને, નું અને ના વડે અહીં ખાલી જગ્યા પૂરવાની છે. તો આ કાર્ય તમે તમારી જાતે કરજો. ચાલો એક ખાલી જગ્યાનું વાંચન કરી લઈએ. વડોદરા, ખાલી જગ્યા લીલો ચેવડો વખણાય છે. વડોદરા નો. હા, સાચો જવાબ વડોદરા નો લીલો ચેવડો વખણાય છે. અહીં કૌંસમાં જવાબ આપેલા છે અને યોગ્ય અક્ષર મૂકી ખાલી જગ્યા પૂરવાની છે. બાળ મિત્રો, તમે ખૂબ જ સુંદર લેખન કાર્ય કરી રહ્યા છો. હવે આપણે થોડીક પ્રવૃત્તિ દ્વારા કંઈક નવી માહિતી મેળવીએ. જુઓ બાળ મિત્રો, તમે તમારા શરીરના ભાગોથી પરિચિત છો ખરું ને? માથું, ધડ, હાથ અને પગ એ આપણા શરીરના મુખ્ય ભાગ છે. તે જ પ્રમાણે વનસ્પતિના પણ જુદા જુદા ભાગ હોય. તમારે તેના વિશે જાણવું છે ને? તો ચાલો આપણે વનસ્પતિના ભાગો અને તેના કાર્ય વિશે થોડી માહિતી મેળવીએ. જુઓ મિત્રો, જમીનની અંદર આ જે ભાગ દેખાય છે તે છે મૂળ. આપણે પ્રત્યક્ષ ઝાડ જોતા આપણે મૂળને જોઈ શકતા નથી. અને આ થડ છે, ફળ, ફૂલ અને આ વનસ્પતિના પાન છે. જુઓ મિત્રો, હવે આપણે તેના કાર્યો વિશે સમજીએ. જુઓ, આપણે વનસ્પતિને પાણી પાઈએ છીએ, તો આ મૂળ છે ને મિત્રો, તે પાણી અને ક્ષારો જમીનમાંથી શોષી અને વનસ્પતિને પોષણ પૂરું પાડે છે અને તે થડ સુધી પહોંચાડે છે. મૂળે ચૂસેલા પાણી અને ક્ષારોને આ થડ પાન, ફૂલ અને ફળ સુધી પહોંચાડે છે. અને પાન એ સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિનો ખોરાક બનાવે છે. વનસ્પતિનું ફૂલ કે જેમાંથી ફળ બને છે અને ફળ આપણે ખાઈએ છીએ અને તેમાંથી નીકળતું બીજ તેનો ઉપયોગ ફરી વનસ્પતિના ઉછેર માટે થાય છે. તો મિત્રો, આ થયા વનસ્પતિના જુદા જુદા ભાગો. બાળ મિત્રો, આપણે વનસ્પતિના જુદા જુદા ભાગો વિશે સમજ્યા. હવે બાળ મિત્રો, તમારે તમારા ઘરની આસપાસ આવી વનસ્પતિનું અવલોકન કરવાનું છે અને તેના ભાગો તમે પ્રત્યક્ષ નિહાળજો. હવે આપણે આગળના પેજનું લેખન કાર્ય પણ કરવું છે, તો ચાલો તૈયાર થઈ જાઓ. બાળ મિત્રો, તમારી સ્વઅધ્યયન પોથીમાં 11 નંબરનું ત્રિકોણ આ પેજ ખોલો. લખો. જુઓ બાળ મિત્રો, અહીં આપણે પહેલા સમજી લઈએ અને પછીથી લેખન કરીએ. અહીં અક્ષર આપ્યો છે હ અને તીરની દિશામાં આગળ વધતા લખ્યું છે સ્ત્રી. તો આપણે આ બે અક્ષરને જોડીને શબ્દ બનાવવાનો છે અને તે આપણને અહીં ઉદાહરણ સ્વરૂપે આપેલ છે, હસ્તી. તે જ રીતે મ મની સાથે સ્ત્રી જોડીએ તો બને છે મસ્તી. તો તમે પણ લખો સાથે. એક લીટી છોડો અને પછીથી લખો મસ્તી. વસ્તી. ખૂબ સરસ. તમે તમારી સ્વઅધ્યયન પોથીમાં સાથે સાથે લખતા જાઓ. પસ્તી.
અને છેલ્લો શબ્દ છે કુસ્તી. હવે નીચે સમજીએ. જોડાક્ષર શોધીને લખો. ફકરાનું વાંચન કરવાનું છે અને ફકરામાં આવતા જોડાક્ષરો અહીં આપેલ લીટીમાં લખવાના છે. આવી પરિસ્થિતિમાં પણ સુરેશ ડગ્યો નહીં. તે ચિત્રો દોરતો, સ્ટુડિયોમાં બેસતો, ખૂબ કામ કરતો. પરિસ્થિતિ સુધરી તે ફિલ્મો બનાવવા લાગ્યો. હવે બાળમિત્રો, તમે જોડાક્ષર શોધી અને અહીંયા લખજો. ફકરો ફરીથી વાંચતા જજો. જ્યાં જોડાક્ષર આવે ત્યાં લીટી કરશો અને અહીંયા લખશો. હવે આપણે નીચેની પ્રવૃત્તિ કરીએ. વાક્ય બનાવી લખો. જુઓ, પહેલો શબ્દ છે રંગોળી. રંગોળી શબ્દ વિચારો, તેનું કયું વાક્ય બનશે? આપણે દિવાળીના તહેવારમાં રંગોળી બનાવીએ છીએ ઘરના ઓટલા ઉપર, ઘરમાં. તો તમે તેના વિશે વાક્ય વિચારો. મારી બેન સરસ રંગોળી બનાવે છે. મારી બેન રંગોળીમાં સરસ મજાના રંગ પૂરે છે. મારી બેન સરસ રંગોળી બનાવે છે. બીજો શબ્દ છે દિવાળી. દિવાળી શબ્દ આવે તેવું વાક્ય વિચારો અને તેનું લેખન પણ કરવાનું છે. કેટલાક મિત્રોએ સરસ વાક્ય બનાવ્યું. ચાલો તો તમે બનાવેલું વાક્ય અહીંયા લખો. હા, મને દિવાળીનો તહેવાર ખૂબ ગમે. દિવાળીમાં હું ફટાકડા ફોડું છું. દરેક પોતાનું વિચારેલું વાક્ય લખી શકે. તો આ વાક્ય લેખન તમે પછીથી કરજો મિત્રો. અત્યારે આપણે આગળના પેજનું લેખન કાર્ય સમજવું છે. તો ચાલો જુઓ બાળમિત્રો, આ પેજ ઉપર પણ આપણે જુદી જુદી પ્રવૃત્તિઓ સમજી અને લેખન કાર્ય કરવાનું છે. અહીં જુઓ, ચિત્રના આધારે ચાર પાંચ વાક્યો લખો. જુઓ, આ તમારું મનગમતું ચિત્ર છે અને તે પણ ઉત્તરાયણના તહેવારનું. તો જુઓ અને તેના વિશે શું લખશો તે વિચારો. બાળકો, પતંગ ચગાવે છે અને છેલ્લે પૂર્ણવિરામ કરવાનું જ. ચાલો હવે છોકરી નો પતંગ વાદળી રંગનો છે અને છોકરાનો પતંગ પીળા રંગનો છે. પતંગ ઊંચે ઉડે છે. છોકરાના હાથમાં ફિરકી છે. ખૂબ સરસ. ચાલો, આકાશમાં પતંગ ઉડે છે. આકાશમાં પતંગ ઉડે છે. છોકરીનો પતંગ વાદળી રંગનો છે. હવે મિત્રો, તમારે બાકીના બે વાક્યોનું લેખન જાતે કરવાનું છે. નમૂના મુજબ શબ્દ બનાવી લખો. અહીં આપણને સમજ આપી છે. માન, માનભેર. માન શબ્દની સાથે ભેર શબ્દ લગાવીને નવો શબ્દ બનાવ્યો છે, માનભેર. તો વિચારો, હોશ, તો અહીંયા કયો શબ્દ આવશે? તો ચાલો લખીએ, હોશભેર. અને ગૌરવ. હા, ગૌરવ શબ્દ તો લખવાનો જ છે. તેની પાછળ ભેર શબ્દ લગાવીને આવશે, ગૌરવ ભેર.
અને અહીંયા હર્ષબેર. હવે આગળ જોડો અહીંયા આપેલા શબ્દને તેના સાચા શબ્દ સાથે જોડવાના છે. તો સમજીએ. નામ હાશ, વન સાગર, ઉપહાસ ઉપસાગર, ઉપનામ ઉપવન. હા મિત્રો, અહીં ઉપ શબ્દ લગાવીને આ જ શબ્દને નવો શબ્દ બને છે. તો જોઈએ નામ. તો કયો શબ્દ આવે? હા, ઉપનામ. તો તમે તમારી પેન્સિલથી જોડો નામ ઉપનામ, હાશ ઉપહાસ, વન ઉપવન, સાગર ઉપસાગર. બાળમિત્રો, દરેક એકમને અંતે જે વાંચન સામગ્રી આપી છે તે તમારે નિયમિત વાંચવાની છે. હવે તમારે દરેક એકમને નિયમિત રીતે વાંચવાના છે અને સ્વ અધ્યયન પોથીમાંથી જોઈ અને નોટબુકમાં લેખન કાર્ય પણ કરવાનું છે. વાલી મિત્રો, બાળકોને નિયમિત રીતે વાંચન કરાવતા રહેશો. જય હિન્દ.